આટલો વરસાદ આપ્યો, પાણી આપ્યું, અરે હો વાના આપ્યા ઈશ્વરે, મને તમને નથી આપ્યા. સૂર્યચંદ્રના તેજ, સૂર્યચંદ્ર આભા મંડળ, ઈ તો તમે ને હું ભાવનગરમાં જૂનાગઢમાં રહી તો ન દેખાય. એના પાસે ભાઈ બે જવાનું કરી, અમે છે ને આમાં ગાય ત્યાં નાખી જાયજો અને પાછા ગાય ત્યાં લઈ જાયજો, એમ બે ગાતા ગાતા હાલશે. આમ વાતુમાં શું છે, લોટ ખાવો ને ભોવું બે નો પોહાય આયે. ભાવનગર માં આભા મંડળ ની ખબર ન પડે, વિજ્ઞાને એટલો બધો ભરડો લીધો છે. જૂનાગઢ માં ન ખબર પડે, ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં કેવું હોય તો આભા મંડળ ની રચના જોવા માટે તો ગાંધીગીર નો નેહડો હોય કરવો પડે. સાહેબ તમારે ગાંધીગીર માં જવું, હે કેવી ગીર, મારે હિંગોળના નરેલા ના દુહા છે, કે રૂડી રડી આમણી અને હરિયાળી વળી હેતા પણ રૂડી હરિયાળી અને વલી હેતા ચારણ ચારણ વેરી નથી છોડવી, એ તારા પશુને પાછા વાળ પણ ચારણ ચારણ વેરી નથી છોડવી, અરે તારા પશુને પાછ. ગીરમાં જવું પડે સાહેબ. સપ્તઋષિ હરિણું મેઘાણીએ લખ્યું છે, રઢિયાળી રાતમાં લખ્યું છે કે આભા મંડળમાં તમે ગાંધીગીરમાં જઈને જુઓ તો તમને ખબર પડે કે આભમાં એ આવડી તે ફૂલવાડી, એ ફૂલડા કોણે વેર્યા રે લો, એ ફૂલડા કોણે વેર્યા રે. ચાકલા ને રે ચંદરવા કે આવડા કોણે ભર્યા, આવડા કોણે ભર્યા, આભમાં આવડી તે ફૂલવાળી ફૂલડા કોણે વેર્યા રે લોલ, ને આભમાં ચાકલા ને ચંદરવા આવડા કોણે ભર્યા. સપ્તઋષિ હરિણું બાપુ તમે જુઓ તો એમ થાય. મેઘાણી લખે છે કે આ કોણે, આ ભાઈ તું કોણે પાડી છે, નેતિ 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 તારો પાર પામી શકાય નહીં સાહેબ. અને એક કરી મને બહુ ગમે છે સાહેબ, કે આભમાં એ ચાંદો ને સૂરજ બે દીવા દિવેલી એમાં કોણે પૂર્યા રે લો, દિવેલી સૂર્ય ચંદ્ર ના તેજ આપ્યા, વરસાદ આપ્યો, ધરતી આપી, એકેય નું બિલ નું આપ્યું ઈશ્વરે. કલ્પના તો કરો, નહી તો આપણે આપઘાત કરવી પડે. સૂર્યચંદ્ર વરસાદ પાણીના બિલ આવ્યા તો આપણે મરી જાત, કારણ કે આ થોડા ઘણા બિલમાં જો છેડા ફેરવી નાખતા હોય આપણે તો ઓલા બિલ તો મારી નાખે સાહેબ. હે પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાણીને, પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાણીને, મારે રોજનું વરદાન હતું. હવે નીકળી સાંભળજો સાહેબ, અમે હમણાં પ્રવીણ બાપુને બધા બેઠા હતા, અમે જમ્માભાઈને ત્યાં ગયા ત્યારે ત્યારે હેમદગીરી બાપુને અમે બધા વાત કરતા હતા કે માનસરોવરને કિનારેથી એક કવિ નીકળે છે,
હવે પછી કડી આવે છે ને, શું કે છે કે હંસલાને આપે મોતી, ગમે ન્યાથી ગોતી ગોતી, એ હંસલાને આપે છે મોતી. માનસરોવરના હંસલા મોતીનો ચારો ચરે છે, એમાં કવિ નીકળે છે અને એ હંસને કહે છે કે તમે ચારો બદલાવી નાખો, ખાવાની ટેવ બીજી પાડી દો. તો કેમ, કલિયુગ બેહી ગયો છે. કેવો કલિયુગ? કલીની વાતને કથું ક્યાં લગી, સરના એકાને જીતે સાદી બગી, ઘરના ઘાતકી થયા ગગો ગગી, બિચારી બહેનડી હાર્યું થઈ હગી, ભીતરના ચિતરને ક્યાં જઈને ભાખવા, દલના દખને ક્યાં જઈને દાખવા, નથી મંદિર હવે રામ ક્યાં રાખવાનું, ઉચાળા અમારે કહો ક્યાં જઈને નાખવા. આવો કલિયુગ પલોઠી વારીને બેહી ગયો છે. માટે હંસલાવ, તમે મોતીનો ચારો મૂકી દો અને બીજી ખાવાની ટેવ પાડો. ને હંસ જવાબ આપે છે કે કવિરાજ, ગમે એવો કલિયુગ નો બાપ આવશે ને તો અમે નહીં મરીએ. તો કે કેમ, હા શું કે છે ખબર, કે હે કવિરાજ, કસકુટે કલિયુગમાં કવિયા આવ ન મરા, અમે નહીં મરીએ. તો કા કે જા મખ મોતી નીબજે તાગર પેટ ભરા, જેને આ મોઢામાંથી મોતી જે વેણ નીકળે છે ને એવા માઢુડા ને ઘીરે જે આવશે હું અને બોલશે ને સાંભળીને જીવી જાઉં હું સાહેબ. હા એવા એટલે કે છે કે ગમે ન્યાથી ગોતી ગોતી, દયાળુ તો જો ઈશ્વર મને ક્યાં, તો મને તમને તો ક્યાં ખબર છે, આપણે તો આપણામાં જ ગોઠવાના છીએ. તમને કોઈ એમ કે ને કે ચમત્કાર બતાવો તો કેવું, આ ફૂલ ફૂલ ખીલે જોઈ આવી ચમત્કાર નથી, સૂર્ય ઉગે એ ચમત્કાર નથી, આથમે એ ચમત્કાર નથી, વરસાદ વરે એ ચમત્કાર નથી. હે આને તો ચમત્કાર એકના ડબલ ડબલ ના ત્રબલ એને ચમત્કાર ગણવો છે સાહેબ. અને કાંઈ એને એમ કેવું, તું જીવશો એ મોટો ચમત્કાર નથી. હે તને કોણ હુવાડે કોણ ઉઠાડે? એક જગ્યાએ મેં આ દાખલો આપ્યો ને, મેં કીધું ભગવાન ટાણે ઉઠાડી દે, તો એક જણો કે ભગવાન ન ઉઠાડે તો આપણે અલારામ મૂકીને ઉઠી અગાયો. હા આવા ઉભા વાહડા છે હજી, પણ મેં કીધું તને અલારામ હંભલાય કહીએ, તારો મૂકેલો ઘડિયાળનો અલારામ અલારામ વાગે પેલા પરમ તત્વ આવીને તને જગાડી જાય છે. ઉઠ હમણાં અલારામ વાગશે સાહેબ. હે તો શું કે છે, ગમે ન્યાથી ગોતી ગોતી, હંસલાને આપે મોતી, હંસને મોતી આપી દે. તમે જો મિત્રો વિચારો, કાલ ભાવનગરમાં કે સિત્તેર તમે વિચાર કરજો, જેને ઈશ્વર જોઈએ હું આપી દે. તમે જોઈ લો, આખી દુનિયાને ખવડાવીને હુરાવે છે, આખી દુનિયાને ભૂખી ઉઠાડે છે. જો આમ કોણ હું તમે ખાવા દઈએ છીએ? હે ઓલી એક વાત છે ને બહુ સરસ છે કે દરગાહમાં એક ગરીબ માણસ ગયો ને, તો દરગાહના મુજાવર કહેજો શું આવ્યા છો, એક રાત રોકાવી, થોડુંક ખાવું છે. હે બંદગી કરતે હો, ધુવાળો બહુ આવે છે બીડીનો, થોડો થોડો ઓછો થાય તો અગરબત્તી ઠારી નાખો, મારા નામે ઠારી નાખો તમે તમારે, તો વાંધો નહીં. એક રાત રોકાવી, થોડું ખાવું છે, બહુ સારી વાત છે. ઘણા વર્ષો પછી મને યાદ આવ્યું, ઘણી વાર મેં ભાવનગરમાં કરી છે. દરગાહના મુજાવરે કીધું, બંદગી કરતે હો, બંદગી કરો છો? બોલે માણસ કે ગરીબ ગાંડો બિચારો, બંદગી કા આજ હી નામ સુના હૈ, બંદગી કા નામ હી આજ સુના હૈ, નિકલ જાઓ મેરી દરગાહ મે સે, નિકલી જાઓ, અહીં ન રહી શકો. હોયો ગયો બિચારો. પણ દરગાહના મુજાવર તસ્વી હાથમાં લઈને દરગાહની પાસે બેઠો તો દરગાહમાંથી અવાજ આવ્યો સાહેબ, દરગાહમાંથી અવાજ આવ્યો કે જે બંદાને 40 વર્ષથી મારી દુનિયામાં હાંચ્યું છે ને, તું એક રાતનો હાંચવી હી ગયો, અને હવે હાથમાં તસ્વી લઈને મને તું છેતરવા માટે બેહી ગયો છો. હું એવો તારાથી ભોળો છું કે હું છેતરાઈ જાઉં? 40 વર્ષનો બેન બનાવ્યો છે મારી આલમની માલીપાઈ, રમે છે, રખડે છે, જીવે છે, મોજ કરે છે, 40 વર્ષનો બેન આવ્યો, અને મને ગમતો ન હોય તો આ વાવાઝોડા ભગવાન કે હું મોકલું, ઉલારીને દરિયામાં નાખી ન દીધો કે દીનો? એ જીવે છે એનું કારણ મારો દીકરો છે, મને ગમે છે, તારે એક ટાણું ખાવા દેવું તું ન કરી શક્યો, અને હવે ભલા મારા હાથમાં તસ્વીર લઈને તું મને છેતરવા માટે બેહી ગયો છો. હે તો શું કે, ગમે એને જેને જોઈએ હું આપી દે. જો હું તમને ગણિત બતાવું, કોઈ ખારા સુખી માણસને ઘીરે જમવા જાય, તમે પૈસાનો હિસાબ માંડો તો 100 રૂપિયાની થાળી થાય, એનાથી સુખી માણસને ઘીરે તમે જાઓ,
અને તમે હિસાબ માંડો તો 200 રૂપિયાની થાળી થાય, સારામાં સારી હોટલમાં તમે જમવા જાવ તો 300 રૂપિયાની થાળી થાય, પણ ગાંધીગીરમાં હાવજ એક બહેને મારી નાખે 1.5 લાખની થાળી થઈ, થઈ કે ન થઈ? હે, 1.5 લાખની થાળી દેવા જે બંધાણો હશે એ મને તમને ભટકું રોટલો નહીં દે ભલા માણસ. હે, ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે ન્યાથી ગોતી ગો હંસલાને આપે મોતી કીડિયું ને કણિયું ઓલા હથિડાન માણું હરીની હાકડીએ મારે રોજ નું હરીની આટલીએ મારે રોજનું હતા છેલ્લી કડી સાંભળજો કે ધણી મે તો ધાર્યો છે નામી વ્યાધી દીદી સગડી વામી દર મહિનાની 13 સુજ્યું એ સાહેબ છેલ્લી વાત છે. મને રામદાસજી કહેતા હતા વિભુદાનભાઈ એવી સરસ જગ્યા છે દર મહિનાની 13 કોઈ પણ સ્વાર્થ વિના ન સાહેબ આ તપોભૂમિની તાકાત છે. આ બહુ મુશ્કેલ છે વાતો કરવી તો બહુ હેલી છે સાહેબ. કહેણી મિશ્રી ખાંડ હે અને રહેણી તાતા લોહ બોલવું તો ખાંડ જેવું ગળ્યું છે રહેવું એ તરવાની ધાર ઉપર જીવવા બરોબર છે સાહેબ. હા વાતો તો કરી શકાય નથી ચોકમાં આવીને ઘણા વાતો કરતા નાનું વાત છે કાયલ નથી વાપરો મોજો કરો રાવણ ક્યાં લઈ ગયો કરણ ક્યાં ખોઈ ગયો લાવો એક શિવાજી બીડી. હા 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 તે હાથનો મેલ છે તે ઉખેડીને જુડી લઈ આવી ને જાને હે જુડી લઈ આવ્યું વાતું થાય સાહેબ. એક બીમાર માણા બે હુતો તો ને પથારીમાં એને હાજો માણા ખબર કાઢવા ગયો કે રામ રામ લેના ઓ ઉસી કી સાથ તાર લગા દે ના હિન્દી નહોતી આવડતી તો હિન્દીને પાછળ ચડી ગયો સાહેબ. આડે ગોખલે એમ જીવ મત રખના માયામાંથી જીવ નિકાલ લેના અને પછી ગુજરાતી ઉપર બોલ્યો ભાઈ રામ રામ કરજે ક્યાંય માયામાં જીવ રાખતો નહીં. પછી ઓલો હું તો ને બીમાર માણે એને કીધું કે તો બને એટલું તો રામ રામ કરું પણ આ ખાટલે હું તું 15 મિનિટ રામ નામ લઈ દે તો હું તને ભાઈડો કહું સલાહ દેવાય અઘરું છે હું હું તો સાહેબ. કહેણી મિશ્રી ખાંડ હે રેણી તાતા લો જીવું તો એટલે છેલ્લી કડી અને મારે એક પ્રસંગ કેવો છે સાહેબ કે ધણી મે તો ધાર્યો છે નામી નામી એટલે હાલારના કવિ છે ઇંગ્લિશ બાપુ જામનગરના કવિ એટલે નામી શબ્દ આવે છે શબ્દ હાલારનો છે. હે ધણી મે તો ધાર્યો છે નામી વ્યાધિ દીદી સગડી વામી આ મહાપુરુષ ઉપર આ વિપુલ બાપુએ બધી ભાવનાઓ શ્રદ્ધાના પોટલા એની ઉપર છોડી દીધા છે તઈ આવું થઈ શકે છે તઈએ થાય બાપ. એક જ સદગુરુ ધારો
જેને ખોલે માથું મૂકી દો, મારતોય તું અને જીવાડતોય તું સાહેબ. હા, તમને ભાવનગરમાં સિસરમાં કોઈ આવીને એમ કે તમારા ફળીમાં ફળિયામાં 100 ફૂટનો દાર કરશો એટલે પાણી થશે, તમે 100 ફૂટ હોહરવા જાઓ તો પાણી થાય, 10 ફૂટના 10 ખાડા કરો તો ન થાય સાહેબ, 100 ફૂટ તો તોય થઈ ગયું કહેવાય. 10નો ખાડો આઈ કરો, 10 આઈ કરો, 20 આઈ કરો, 30 એમ પાણી ન થાય સાહેબ. એમ ઘડીક આની કંઠી, ઘડીક આ ગુરુ, ઘડીક આ ચેલા, એમાં ગુરુનું નો વળે, ચેલાનું નો વળે સાહેબ. હા, દાખલો છે સાહેબ, એક ગુરુ ચેલો પર્ણકુટીમાં સુતા હતા ને, એટલે ગુરુ સુતા સુતા ચેલાને એમ કીધું કે બાર વરસાદ કેવો છો જોઈ આવતા, તો ચેલો હું તો કે આ બારો બાયથી મીંદલી આવી, માથે હાથ ફેરવી લ્યો ને, ભીની હશે તો હશે ને, કોરી હશે નહીં હોય, ત્યાં હું બહાર જાઉં, આ ગુરુની આજ્ઞાનો હુતો હુતો ચેલો પાલન કરે છે. આ બારો બારથી મીંદળી આવી માથે હાથ ફેરવી લ્યો ને, ભીની હશે તો હશે ને, કોરી હશે તો નહીં હોય, ત્યાં બહાર હું જાઉં. પછી બીજી વાર ગુરુ કીધું કે દીવો તો રામ કરી નાખ, દીવો સાધુ ઓલવી નાખે એમ નક્કી, રામ કરી નાખે એમ કે, તાર હુતો હુતો કે હોળી ઓઢી જાઉં ને, એક ધાબલો માટે વધારે ઓઢી જાઉં, ત્યાં ક્યાં તમને માલિકો દીવો દેખાય છે. આ હા હા, ત્રીજી વાર કીધું કે આ પર્ણકુટુનો દરવાજો તો દઈ દેતો, બે મેં કીધા એક તમે નો કરો, આ નો હાલે સાહેબ. તણી મેં તો ધારો નામી યાદી દીધી સગડી વાણી, તણી મેં તો ધારો નામી યાદી દીધી સગડી વાણી, હરીની આગળી મારે રોજ નું રોજનું વચન.